राष्ट्रना सौथी मोटा गणाता बोटादना कॉटन यार्ड में कपासनी आवक शुरू थई। रोजनी अहिया 10-12 हजार मण कपासनी आवक थई रही छे। खेडूतोने हराजीना भाव 1500-2100 सुधी मळी रह्या छे। आगामी दिवसोमां यार्ड में 1 लाख मण कपासनी आवक थवानी शक्यता छे। 8-10 दिवस थी कपासनी आवक शुरू थई गई छे। आजे मानो के 120 जेवा टेम्पा छे, 20-25 जेवा ट्रेक्टरो छे, અને ધીમે ધીમે કપાસની આવક રોજ રોજ વધતી જાય છે બરાબર। અને 1800થી માંડી અને 2200 સુધીના ભાવ હતા, એ રીતે કપાસના ભાવ પણ ખેડૂતોને સારા મળતા રહે છે અને ધીમે ધીમે આવક 1 લાખ મણ સુધી પહોંચતી જાય છે। આવક કપાસ વેચવા આવ્યા છે અને ભાવ આવ્યો 655 રૂપિયા અને સારું આઈનું કામ, બધું કામકાજ બધું સારું છે। છોટાઉદેપુરના બોડેલીના અલીપુરા ઢોકલિયા ચાચક વિસ્તારની વિધવા મહિલાઓને છેલ્લા 3 મહિનાથી વિધવા સહાયના નાણાં નથી મળ્યા, ત્યારે આ બાબતે પોસ્ટ ઓફિસના અધિકારી લૂલો બચાવ કરતા જણાવી રહ્યા છે કે કોમ્પ્યુટરમાં ખામી સર્જાઈ છે, જેને લઈને સહાય આપવામાં વિલંબ થયો છે। બીજી બાજુ લાભાર્થીનું કહેવું છે કે 2-3 વખત ધક્કા ખાધા તેમ છતાં પૂરેપૂરી રકમ નથી મળતી। 10 વર્ષથી મેં વિધવા સહાયના પેન્શનના પૈસા મળે છે, પણ ટેમસર વેળાસર પૈસા નથી મળતા અમને। તત્ણ ચચ્ચા ધક્કા ખાય છે તો પણ પૈસા નથી, કોમ્પ્યુટર બગડી ગયેલું છે એમ કહે છે કર્મચારીઓ, પણ સરકાર પૈસા આપે છે છતાં અમને પૈસા નથી મળતા વેળાસર। પૈસા આલે તો મેં કીધું અનાજ લઈ લો, પણ પેલા ભાઈએ મને અનાજ આપી દીધું કે કંઈ ને કંઈ પ્યાલે તો મને આપજો, પણ હવે અહીં નહીં મળ્યા પૈસા। 2 દાડા પછી આવજો એમ કે 3 દાડાથી મેં ધક્કા ખાઉં છું એટલે આવીએ, એટલે 2-3 ધક્કા તો ખવડાવે પછી પૈસા આવે એમ। 2 કોમ્પ્યુટર છે ને મધરબોર્ડ ખલાસ થઈ ગયા છે, મોકલ્યા છે બીજા પેલા અંદર ટેન્શન છે ને એની જોડે અપાઈ દઈએ।